વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો તો પછી આપણે ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 18 સુધી આપણે ભણી ગયા છે. હવે આપણે પાઠ 19 જોઈએ. તો પાઠ 19 સમય અને ઘડિયાળ, બરાબર? સમય અને ઘડિયાળ, ઘડિયાળનો સંબંધ શેની સાથે છે? સંબંધ સમય સાથે. તો ઘડિયાળનો કાંટો ફરે એમ સમય આગળ વધતો રહે છે અને આપણે પણ સમયનું ધ્યાન રાખીને સમયની સાથે ચાલવું જોઈએ. દરેક બાળકોને આપણે હિન્દીમાં ઘડિયાળ તો શીખવાડી હતી એટલે ઘડિયાળ આવડી ગઈ હશે, અને ગણિતમાં પણ ઘડિયાળ આવી ગઈ છે એટલે ઘડિયાળ જોતા તો દરેક બાળકને આવડી ગયું હશે, બરાબર? તો ઘડિયાળમાં તમે જોયું હશે કે એમાં કેટલા કાંટા હોય છે? 3 કાંટા હોય છે, કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. સૌથી પાતળો હોય એ સેકન્ડ કાંટો છે, પછી મોટો હોય કાળો અને મિનિટ કાંટો, અને નાનો કલાક કાંટો કહેવાય છે. દરેકને ખબર તો હશે જેવી, બરાબર? ચાલો તો આપણે આગળ જોઈએ. સામાન્ય રીતે દરેક ઘડિયાળમાં 3 કાંટા હોય છે, મેં હમણાં તમને સમજાવ્યું તે પ્રમાણે, બરાબર? કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. તો ઘડિયાળમાં કલાક કાંટો કલાક દર્શાવે છે, બરાબર? આ નાનો કાંટો દેખાય છે કાળા રંગનો, તે કલાક કાંટો છે, તે સૌથી નાનો કાંટો છે. મિનિટ કાંટો મિનિટ દર્શાવે છે, તે કલાક કાંટાથી મોટો હોય છે. આ કલાક કાંટો, આ મિનિટ કાંટો, બરાબર? બંને છે કાળા રંગના જ, પણ આ નાનો છે અને આ મોટો કાંટો, બરાબર? આ મિનિટ દર્શાવે છે, 60 મિનિટ બરાબર 1 કલાક થાય, એ તો મેં તમને આગળ સમજાવી દીધું હતું, બરાબર? એટલે ધ્યાનમાં રાખવાનું. સેકન્ડ કાંટો સેકન્ડ દર્શાવે છે, તે મિનિટ કાંટાથી મોટો હોય છે તથા સતત ફરતો જોઈ શકાય છે. તમને આ તમે તમારી ઘડિયાળમાં અમુક ઘડિયાળમાં બતાવે છે અને અમુક ઘડિયાળમાં નથી બતાવતા. તો આ જે લાલ રંગનો સેકન્ડ કાંટો છે તે સતત ફરતો રહે છે, બરાબર? 1, 2, 3, 4 એવું બોલો એટલે સેકન્ડ થઈ કહેવાય. 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય અને 60 મિનિટ બરાબર 1 કલાક થાય. તો અહીંયા આગળ આપણે જોઈએ, જો 60 સેકન્ડ બરાબર 1 મિનિટ, 60 વખત એ કાંટો 60 સેકન્ડ આ ફરે ગોળ તો 1 મિનિટ થાય છે. આમ એમ 1, 2, 3, 4 એવું બોલીએ એમ 12, 5, 60 એવી રીતના થાય એટલે 1 મિનિટ થાય અને 60 મિનિટ બરાબર 1 કલાક. 15 મિનિટને આપણે પા કલાક પણ કહેવાય છે, બરાબર? અહીંયા મેં તમને આગળ સમજાવી દીધી હતી ઘડિયાળમાં કે આ 12 થી 1 વચ્ચેના જે અંક હોય એ 5 મિનિટ, એના પછીની 5, 5, 10, 15, 20, 25 એમ તમને અહીંયા 12 સુધી આવે એટલે તમારી 60 મિનિટ પૂરી થઈ જાય અને 1 કલાક પૂરો થઈ જાય, બરાબર? તો આ 12 અહીંયા આગળ આપણે 15 મિનિટ ગણીએ છીએ, 12, પછી 1, 2 અને 3 તો અહીંયા સુધીની આવે ને 15 મિનિટ, પછી અહીંયા 30, અહીંયા આગળ 45 અને અહીંયા આગળ પછી 60 એટલે તમારી 1 કલાક તમારો પૂરો થઈ જાય છે. પછી આપણે 30 મિનિટને શું કહીએ છીએ? અડધો કલાક. 45 મિનિટને પોણો કલાક. જેમ જેમ 15-15 મિનિટ વધતી જાય એમ આપણે એને પા કલાક, અડધો કલાક અને પોણા કલાક એમ વહેંચી દઈએ છીએ. તો આપણે ઘડિયાળમાં 1 થી 12 અંક તો હોય છે, એ દરેકે જોયું હશે. મોટાભાગની ઘડિયાળોમાં અંગ્રેજી અંકો હોય છે. મિનિટ કાંટો જે અંક પર હોય તેને 5 વડે ગુણવાથી આપણને મિનિટ કાંટો મિનિટ મળે છે, બરાબર? મેં તમને કીધું તો 5નો ઘડિયો તમારે યાદ રાખવાનો કે 12 થી 1 વચ્ચે 5 મિનિટ, પછી 5 દુ 10, 5 3 15 જેમ જેમ અંક ઉપર આવતી જાય એમ 5નો ઘડિયો બોલતા જઈએ એટલે આપણને મિનિટ આવડી જશે. તો અહીંયા ઘડિયાળમાં 1 થી 12 અંકો છે. મોટાભાગની ઘડિયાળમાં અંગ્રેજી અંક હોય છે. મિનિટ કાંટો જે અંક પર હોય તેને 5 વડે આપણે હમણાં જોયું તેમ ગુણવાથી આપણને મિનિટ મળે છે. આપણે કલાક કાંટા અને મિનિટ કાંટાનું સ્થાન જોઈને સમય કહીએ છીએ. આપણને ઘડિયાળ જોવાનું કીધું હોય તો આપણે પહેલાં શું કરીએ છીએ કે ભાઈ કલાક કાંટો ક્યાં છે, કોના બે અંકોની વચ્ચે છે અને મિનિટ કાંટો કોની ઉપર છે એ જોઈને આપણે સમય કહીએ છીએ. અહીંયા તમે ઘડિયાળમાં જોઈ શકો છો કે નાનો કાંટો ક્યાં આગળ છે, તો 10 ઉપર, બરાબર? અને મોટો કાંટો ક્યાં દેખાય છે તમને? 2 ઉપર એટલે મિનિટ કાંટો દર્શાવે છે, બરાબર? મિનિટ દર્શાવે છે. 12 પછીની મેં તમને કીધું હતું કે અહીંયાથી અહીંયા 5, અહીંયાથી 1 થી 2 વચ્ચે 10, તો કેટલા વાગ્યા કહેવાય? 10 અને 10, બરાબર? 10 કલાક અને 10 મિનિટ એવું કહી શકાય. ચાલો આગળની ઘડિયાળ માટે આપણે જોઈએ. તો અહીંયા આગળ જુઓ, કલાક કાંટો કેટલા ઉપર છે? તો કે છે 2 ઉપર. મિનિટ કાંટો 12 ઉપર. તો આપણે 12 ગુણ્યા 5 બરાબર 60 મિનિટ થાય એટલે સમય કેટલા વાગ્યા?
બે વાગ્યા, બરોબર? બરાબર કોઈ બી આ મોટો કાંટો છે બાર ઉપર આવે, એટલે નાનો કાંટો જેટલા ઉપર હોય એટલા વાગ્યા કહેવાય. તો બરાબર બાર ઉપર છે મિનિટ કાંટો, એટલે આપણે બે વાગ્યા કહીશું. સમજણ પડી ગઈ દરેક બાળકને? ના પડી હોય તો ફરીથી આપણે એના પછીની ઘડિયાળમાં થોડુંક ધ્યાન આપીશું. પહેલામાં પહેલું આપણે ઘડિયાળ જોવું હોય તો કલાક કાંટો ક્યાં આગળ છે તે જોવાનું, બરાબર? તો કલાક કાંટો કોને કહેવાય એ તો ખબર છે ને, નાનો હોય એને કલાક કાંટો કહેવાય. તો આમાંથી આ ઘડિયાળમાંથી શોધો તો કલાક કાંટો ક્યાં છે, તો બે અને ત્રણની વચ્ચે દેખાય છે, બરાબર? હા, એ તો હવે નક્કી થઈ ગયું કે નાનો કાંટો આપણને બે ને ત્રણની વચ્ચે દેખાય છે. તો હવે આપણે જોવાનું રહ્યું કે મિનિટ કાંટો, મિનિટ કાંટો ક્યાં આગળ છે. ચાલો જુઓ તો મિનિટ કાંટો, હા, છ ઉપર છે. છ ઉપર એટલે આપણે હવે મિનિટ ગણીશું. ચાલો ત્યારે મિનિટ ગણીએ. બારથી એક વચ્ચે આપણે પાંચ, બરાબર? અહીંયા પાંચ, પાંચ દૂ દસ, પાંચ તરી પંદર, પાંચ ચોક વીસ, પાંચે પાંચે પચીસ, પાંચ છ ત્રીસ. સરસ, કેટલા કહેવાય? હા, બે પછી કાંટો દેખાય છે એટલે બે કલાક અને ત્રીસ મિનિટ કહેવાય, બરાબર? એને આપણે અઢી પણ કહી શકીએ છીએ કે અઢી વાગ્યા, બરાબર? સમજણ પડી ગઈ હશે હવે તો. ચાલો હવે આ પછીની ઘડિયાળમાં સમય તમારે બોલવાનો છે, બરાબર? બોલશો ને? હા, તો જુઓ આપણે પહેલાં જોઈએ. શું જોઈશું પહેલાં? કલાક કાંટો. કલાક કાંટો ક્યાં છે? દેખાય છે ને નાનો? હા, એક અને બેની વચ્ચે, એકથી થોડોક ખસેલો દેખાય છે, બરાબર? એક અને બેની વચ્ચે નથી, થોડોક એકથી બે પોઈન્ટ બે લીટા છે ને અહીંયા આગળ, હા, એટલા સુધી ખસેલો દેખાય છે તમને. પછી જોવાનું છે મિનિટ કાંટો. તો મિનિટ કાંટો ક્યાં આગળ છે? તો કે ત્રણ ઉપર છે. તો તમે મિનિટ ગણશો? હા, સરસ, ગણી કાઢી મારા કરતાં પહેલાં. કેટલી છે? પંદર મિનિટ. સરસ, પાંચ દસ અને પંદર. તો કેટલા વાગ્યા કહીશું? અહીંયા આગળ એક પછી છે એટલે આપણે એક કલાક, અને પાછળ ત્રણ ઉપર છે એટલે ત્યાં આગળ પંદર મિનિટ, બરાબર? એક કલાક અને પંદર મિનિટ, એને સવા પણ કહેવાય. સવા એક વાગ્યો છે એવું પણ આપણે કહીશું. ચાલો હવે એના પછીની ઘડિયાળ જોઈશું આપણે. તો નાનો કાંટો ક્યાં આગળ છે? પાંચ અને છની વચ્ચે. છ ઉપર આવવાની તૈયારીમાં છે, બરાબર? તો હજી છ ઉપર આવેલા નથી. તમે જોઈ શકો છો કે હજી બરાબર છ ઉપર આવેલો નથી, એટલે આપણે જોઈશું કે કેટલા વાગ્યા છે. તો અહીંયા આગળ આપણે કલાક કાંટો તો જોઈ લીધો, હવે મિનિટ કાંટો જોવાનો છે. તો મિનિટ કાંટો ક્યાં આગળ છે? નવ ઉપર છે, બરાબર? તો આપણે મિનિટ ગણીશું. અહીંયા આગળ આપણે આગળ જોઈતું તો અહીંયા કેટલી મિનિટ આવી હતી, એટલી મિનિટ તમારે યાદ રાખવાની, એટલે તમારે ફરીથી ગણવી ના પડે. તો પણ આપણે અહીંયા જોઈ લઈશું ફરી એક વખત. બારથી એક વચ્ચે મેં તમને પાંચ કીધી હતી, બરાબર? પછી ફરીથી પાંચ, એટલે પાંચ દૂ દસ, પાંચ તરી પંદર, પાંચ ચોક વીસ, પાંચે પાંચે પચીસ, પાંચ છ ત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ, પાંચ અઠ્ઠા ચાલીસ, પાંચ નવા પિસ્તાલીસ, બરાબર? પાંચનો ઘડિયો થઈ ગયો ને આપણો. તો કેટલા વાગ્યા કહેવાય? પાંચ પછી છે લીટો નાનો જે કલાક કાંટો. તો પાંચ અને પિસ્તાલીસ મિનિટ, પોણા છ વાગ્યા કહીશું, બરાબર? ચાલો હવે આગળની ઘડિયાળ આપણે જોઈશું. શું કરીશું? સૌ પ્રથમ, હા, આપણે કલાક કાંટો એટલે કે નાનો કાંટો શોધી કાઢીશું. નાનો કાંટો છે ત્રણ ઉપર, બરાબર? તો હવે આપણે મિનિટ કાંટો શોધવાનો છે. તો મિનિટ કાંટો કેટલા ઉપર છે? પાંચ, એક ઉપર. તો આપણે હવે મિનિટ ગણીએ. સરસ, આ તો બહુ સહેલું નીકળ્યું. એક ઉપર આવી ગયેલો છે એટલે પાંચ જ મિનિટ થઈ છે. તો કેટલા વાગ્યા કહેવાય? ત્રણ કલાક અને પાંચ મિનિટ, બરાબર? ઘણા બધા વિદ્યાર્થીઓને ઘડિયાળ જોતા આવડી ગઈ લાગે છે. ચાલો તો હવે આપણે એના પછીની ઘડિયાળ જોઈશું. ચલો હવે પહેલાં આપણે શું કરવાનું છે? હા, કલાક કાંટો શોધવાનો છે એટલે કે નાનો. તો નાનો કાંટો આઠ અને નવની વચ્ચે, એટલે આઠ પછી છે એટલે આપણે આઠ કલાક તો લખી કાઢીશું. આઠ કલાક થઈ ગયા છે, હવે એના પછીની મિનિટ શોધવાની છે. તો મિનિટ ક્યાં છે? મિનિટ કાંટા પાસે જઈએ. તો મિનિટ મિનિટ કાંટો પાંચ ઉપર છે. તો અહીંયા આગળ પાંચનો ઘડિયો આપણને યાદ છે, પાંચ ઉપર અંક છે એટલે આપણે સીધા પાયે પાયે પચીસ, બરાબર? આખું બોલવાની જરૂર નથી, આપણને પાંચનો ઘડિયો કીધો તો અને અહીંયા અંક યાદ રાખવાનો કે મિનિટ કાંટો કયા અંક ઉપર છે,
બરાબર, નીટ કાંટો 5 ઉપર છે એટલે આપણે 5 નો ઘડિયો 5 સુધી બોલીશું એટલે પાએ પાએ 25, 8 કલાક 25 મિનિટ થઈ ગઈ છે ને, એકદમ સહેલું, સરસ. ચાલો તો હવે આપણે આગળ જોઈશું. ચાલો હવે આપણે આમાં આ ઘડિયાળમાં કલાક કાંટો શોધ્યો 4 અને 5ની વચ્ચે, હજી 5 ઉપર આવેલો નથી, બરાબર. તો કલાક કાંટો 4-5ની વચ્ચે એટલે આપણે 4 કલાક તો લખી કાઢ્યા. પછી આપણે જોઈશું મિનિટ કાંટો. તો મિનિટ કાંટો કોની ઉપર છે? 8 ઉપર. મેં તમને કીધું હતું એ પ્રમાણે આપણે કોનો ઘડિયો બોલવાનો છે? 5નો ઘડિયો. અને ક્યાં સુધી બોલવાનો છે? કે જે અંક ઉપર મિનિટ કાંટો હોય ત્યાં સુધી 5નો ઘડિયો બોલવાનો છે. ચાલો તો 5નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? 8 સુધી. સરસ. 5 8 40 એટલે કેટલા વાગ્યા કહેવાય? 4 કલાક 40 મિનિટ. પાછું ભેગું કરી દેતા નહીં, બરાબર. 5 કલાક લખી દેતા નહીં, 5નો ઘડિયો લખવાનો છે. શા માટે? 5-5 મિનિટનો દરેક અંકની વચ્ચે સમય દર્શાવે છે એટલા માટે આપણે 5નો ઘડિયો બોલવાનો છે. અને ક્યાં સુધી? તો મિનિટ કાંટો જે અંક ઉપર હોય ત્યાં સુધી બોલવાનું છે. એટલે આપણે આ ઘડિયાળનો સમય થઈ ગયો 4 કલાક 40 મિનિટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ આગળ ઘડિયાળ જોઈએ. તો આ ઘડિયાળ ક્યાં છે? 8 ઉપર છે, પણ આપણને હજી 8 ઉપર આ મિનિટ કાંટો જોઈએ. તો હજી 12 ઉપર પહોંચ્યો નથી એટલે હજી 8 વાગેલા નથી, બરાબર. આ ઘડિયાળમાં ખાસ ધ્યાન રાખજો, તમને 8 ઉપર કાંટો દેખાય છે પણ 8 કલાક લખવાનું નથી. શા માટે? તો અહીંયા આગળ આ મિનિટ કાંટો હજી 12 ઉપર પહોંચ્યો નથી એટલે એની આગળનો, એટલે કે આગળનો કલાક લેવાનો છે. આગળનો કલાક છે 7. તો 7 કલાક અને 5નો ઘડિયો આપણે અહીંયા સુધી બોલ્યા હતા. 5 9 45, 5 એ 50, 50માં બીજા 5 બોલીએ, બરાબર. 11 5 55, તો કેટલા વાગ્યા કહેવાય? 7 કલાક 55 મિનિટ, બરાબર. આ ઘડિયાળ ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, કે આમાં ભૂલ થાય નહીં. તમને દેખાશે 8 ઉપર કાંટો, પણ હજી મિનિટ કાંટો પણ ધ્યાનમાં રાખવાનો છે. હજી 8-12 ઉપર પહોંચ્યો નથી એટલે એનો આગળનો અંક લેવાનો છે, એટલે કે 7 કલાક થયા છે અને એના પછીની મિનિટ ગણવાની છે. તો 7 કલાક 55 મિનિટ. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આપણે હવે આ પાઠનું સ્વાધ્યાય જોઈએ. એમાં પણ ઘડિયાળ છે, તો આપણે આ ઘડિયાળનો સમય તમારે જોવાનો છે અને મને કહેવાનું છે. આવડશે ને વિદ્યાર્થી મિત્રો? સરસ. તો ચાલો આપણે ઘડિયાળમાં જઈએ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ઘડિયાળ જુઓ અને તેમની નીચે સમય લખો. ઘડિયાળ જોવાનો છે અને અહીંયા નીચે ખાલી જગ્યા આપી છે, એમાં તમારે સમય લખવાનો છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે કલાક કાંટો શોધીએ આ ઘડિયાળમાં. હા, 4 ઉપર દેખાય છે, લખી કાઢ્યો 4 કલાક. પછી મિનિટ કાંટો બરાબર 12 ઉપર છે એટલે અહીંયા આગળ શું લખવાનું? 4 કલાક અને 00 મિનિટ, એટલે કે બરાબર 4 વાગ્યા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે એના પછીની ઘડિયાળ જોઈશું આપણે. તો કેટલા વાગ્યા છે? આપણે કલાક કાંટો જોઈએ તો 12 ઉપર આવી ગયેલો છે અને મિનિટ કાંટો 3 ઉપર છે, તો આપણે કેટલા લખીશું? 12 વાગ્યા છે, બરાબર. અને એના પછીની મિનિટ? તો 5 1 5 5 2 10 5 3 15, કેટલી મિનિટ થઈ? 15. 12 વાગ્યા છે અને 15 મિનિટ, એટલે 12:15 થયા છે. ચાલો આગળની ઘડિયાળ આપણે જોઈશું, બરાબર. ચાલો હવે મેં તમને આગળ કીધું હતું તે પ્રમાણે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ કાંટો 8 ઉપર તમને દેખાય છે, બરાબર. પણ હજી 8 વાગ્યા નથી. આ મિનિટ કાંટો છે હજી 9 ઉપર, બરાબર. 9 ઉપર છે, હજી 12 ઉપર પહોંચતા એને 15 મિનિટની વાર લાગશે. એટલે આપણે કયો આગળનો અંક લેવાનો છે? આગળનો એટલે કે 7. કેટલા વાગેલા છે? 7. અને પાછળ મિનિટ જોઈશું આપણે. અહીંયા આગળ જોઈશું મિનિટ કેટલા ઉપર છે.
પાંચ એકુ પાંચ, પાંચ દુ દસ, પાંચ તરી પંદર, પાંચ ચોક વીસ, પાંચ પાંચ પચીસ, પાંચ છંગ ત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ, પાંચ અઠા ચાલીસ અને પાંચ નવા પિસ્તાલીસ. 7:45 પોણા 8 વાગ્યા છે એવું આપણે કહીએ છીએ. હજી 8 વાગેલા નથી. સમજણ પડી ગઈ? ચાલો હવે આપણે આગળ જોઈશું. પ્રશ્ન નંબર 2. નીચે લખેલો સમય ઘડિયાળોમાં દર્શાવો. અહીંયા તમને સમય આપી દીધેલો છે, તમારે શું દોરવાનું છે? કાંટા દોરવાના છે, બરાબર. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ કેટલા વગાડવાના છે ઘડિયાળમાં? 3 વગાડવાના છે. એટલે આપણે નાનો કાંટો અને મોટો કાંટો, એટલે કલાક કાંટો અને મિનિટ કાંટો દોરવાનો છે, બરાબર. 3 વાગે એટલે મિનિટ કાંટો ક્યાં હોવો જોઈએ? 12 ઉપર, બરાબર. મિનિટ કાંટો તમારો 12 ઉપર અને કલાક કાંટો 3 ઉપર હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કાંટો દોરવામાં ધ્યાન રાખજો, બંને કાંટા સરખા થવા જોઈએ નહીં. કલાક કાંટો થોડો નાનો દોરવાનો છે મિનિટ કાંટા કરતાં, એટલે મિનિટ કાંટો થોડો મોટો રાખજો અને મિનિટ બરાબર 12 ઉપર આવે એ રીતે કાંટો તમારો દોરવાનો છે. આ વાગી ગયા આપણા 3. જો તમને લીટી સાથે હાથથી દોરતા ના ફાવે, તમે ફૂટપટ્ટીનો પણ ઉપયોગ કરી શકો છો. ચાલો હવે આપણે આગળની ઘડિયાળમાં કાંટા દોરીશું. તો અહીંયા આગળ જુઓ કે 11:45 એટલે કે 12:15 છે. આગળની ઘડિયાળમાં તમે અહીંયા આગળ જોઈ જ ગયા છો, બરાબર, કે આમાં 8:15 છે. એટલે મિનિટ કાંટો ક્યાં દોરેલો છે? તો 9 ઉપર. મિનિટ કાંટો તો દોરવાની ખબર પડી ગઈ કે 9 ઉપર હોય. અને કેટલા વાગ્યા છે? 10:45. એટલે આપણે ક્યાં દોરીશું? થોડોક કાંટો અહીંયા આગળ 11 ઉપર પહોંચાડવાનો નથી, થોડોક આગળ રાખવાનો છે. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આપણે મોટો કાંટો અહીંયા આગળ 9 ઉપર દોરેલો છે, બરાબર, અને નાનો કાંટો થોડો એનાથી 11 ઉપર પહોંચેલો નથી, બરાબર. આ રીતનું દોરવાનું છે. ચાલો હવે આગળ આપણે એની આગળની ઘડિયાળમાં કાંટો દોરીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ 10:10, બરાબર. તો 10 અને 10 થઈ છે, તો આપણે એક કાંટો તો જે નાનો કલાક કાંટો 10 ઉપર દોરી દઈશું, બરાબર. અને બીજો કાંટો ક્યાં દોરીશું? અહીંયાથી અહીંયા 5 × 5, 5 × 10, એટલે 2 ઉપર દોરીશું. 10 અને 10 થઈ ગયું આપણું. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન નંબર 3 જોઈશું. નીચે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખો. ચાલો હવે અહીંયા આગળ અ અને બ, આગળ મેં તમને કીધું હતું 12 કલાક, 14 કલાક, 15 કલાક, બરાબર. તો એને 60 મિનિટ બરાબર કેટલું થાય? 1 કલાક. કેટલા થાય? 1 કલાક. પછી 60 સેકન્ડ બરાબર તો 1 મિનિટ, બરાબર. 15 મિનિટને આપણે શું કહીએ છીએ? 12 કલાક. 45 મિનિટને 14 કલાક. સમજણ પડી ગઈ? સારું. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક તમારે કેવી રીતના કરવાનું છે તે આપણે જોઈ લઈશું. સામાન્ય જ્ઞાનની નોટમાં તમારે નવા પેજ ઉપર પાઠ 19 સમય અને ઘડિયાળ એ રીતનું કરવાનું છે, બરાબર. પછી તમારી પાસે મમ્મીની બંગડી હોય કે નાની બહેનની બંગડી હોય, તેનાથી તમારે ગોળ દોરવાનું છે, અથવા તો કોઈ વસ્તુ, કોઈ બોટલનું ઢાંકણું પણ તમે લઈ શકો છો. અને એમાં આ બધી જ ઘડિયાળ તમારે ક્રમ અનુસાર દોરવાની છે. અને એની સામે તમારે લખવાના છે, નીચે લખશો તો પણ ચાલશે, બરાબર. આ બધું લખવાની જરૂર નથી. સમય એટલો દર્શાવવાનો છે, સમય 2 વાગ્યા, બરાબર. કે અહીંયા આગળ આ રીતની તમે ઘડિયાળ દોરવાની છે અને અહીંયા આગળ કાંટા, બરાબર. આનાથી આના વચ્ચે 5 તમારે કાપા હોવા જોઈએ. અહીંયા 12 પછી ચાલુ કરવાનો. 1 આ દેખાય છે નાનો, 1, 2, 3, 4 અને 5મો જે લીટો છે એ 1 ઉપર આવવો જોઈએ. એટલે 12 થી 1 વચ્ચે તમારે 5 લીટા તમારે દોરવાના છે. પછી કલાક કાંટો અને મિનિટ કાંટો, બરાબર.
કાંટા દોરવામાં ફૂટપટ્ટીનો ઉપયોગ તમારે કરવાનો, જેથી કાંટા સીધા આવે. પછી બીજી ઘડિયાળ, બરોબર એ રીતના ત્રીજી ઘડિયાળ. અહીંયા તમને સમય આપી દીધેલો છે, આ સમય તમારે એમાં દર્શાવવાનો રહેશે, બરોબર. પછી આ ઘડિયાળ દોરવાની છે. આ ઘડિયાળ ફક્ત સમજૂતી માટે છે, એટલે આ દોરવાની જરૂર નથી. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, બરાબર આ રીતનું તમારે દોરવાનું છે. પછી એક આ ઘડિયાળ પણ તમારે દોરવાની છે પાછળની. કેટલો સમય દર્શાવવાનો છે? 4 કલાક 40 મિનિટ. અને આ ઘડિયાળ 7 કલાક 55 મિનિટ. પછી આવે છે સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પણ આમાં દર્શાવ્યા પ્રમાણે તમારે ઘડિયાળ દોરી એનો સમય નીચે લખવાનો રહેશે. પછી ઘડિયાળ દોરેલી છે અને એમાં કાંટા દોરવાના છે, બરાબર. એટલે આ ઘડિયાળ પણ તમારે તમારી નોટબુકમાં સરસ રીતે દોરવાની છે. અને પછી નીચે જોડકા લખવાના છે. જોડકામાં અ અને અહીંયા ઉત્તર લખ્યું છે, ત્યાં તમારે શું લખી દેવાનું? બ. આ લખવાની કોઈ જરૂર નથી, એટલે સામે સાચો જવાબ કરીને લખવાનું છે, બ વિભાગ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આટલું લેસન તમે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે કરી લેશો. આવજો, ફરી મળીશું.